પૂછવાનું મન થાય કે ઘણા બધા લોકો ગયા લંડન, ફરીકામ થયા, વધારે વિકાસ ત્યાં કરી શક્યા એ લોકો, તો આપના પિતાએ ભારત આવવાનું શા માટે પસંદ કરેલું? અમારો આખો ફેમિલી એ ટાઈમે પણ બ્રિટિશ નાગરિકત્વ ધરાવતું હતું. આજની તારીખમાં બી આ દેશમાં હું વિઝા ઉપર રહું છું. પણ મારા ફાધર એ ટાઈમે ઇન્ડિયા આવવાનું એટલા માટે વિચારેલું કે જો ઇન્ડિયા લઈ જઈશ આ છોકરાઓને તો બધા છોકરાઓ ભણશે અને સંયુક્ત પરિવાર મળશે. મારા ફાધરની એ જે વિચારસરણી હતી એ ટાઈમે, એ આજે બી હું એમને બહુ યાદ કરીને સલામ કરું છું. કારણ કે આજની તારીખે પણ અમે 40 વર્ષ થયા ઇન્ડિયામાં, અત્યારે પણ અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા બધા જ ભાઈઓ બધાને બહુ સારું ભણ્યા આવ્યા. મારા પછીનું જનરેશન છે એ પણ બધાએ બહુ સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું. યુકેનો રાઈટ તો છે, જઈએ છીએ આવીએ છીએ, પણ ઇન્ડિયાનો જે બેઝ મારા ફાધરે બનાવ્યો એનાથી મને બહુ ખુશ છું. તો કિરણભાઈ, એનો અર્થ એ થયો કે આપના પિતા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને કારણે, કારણ કે સંયુક્ત કુટુંબ પ્રથા એ ભારતીય સંસ્કૃતિનું બહુ મોટું ઘરેણું છે, તો એમને એવું થયું કે જો ત્યાં રહીશું તો ભારતીય સંસ્કૃતિ અને ભણશે બધા અને સંયુક્ત રહેશે. પણ ક્યારે એવો અફસોસ ના થાય કે જો ત્યાં લંડનમાં ગયા હોત તો આર્થિક રીતે વધારે સુખી થયા હોત? એ અમે જોઈએ છીએ. અમારી સાથેના જે બધા હતા એ બધા બહુ જ સારી રીતે પ્રગતિ કરી છે, બહુ જ પૈસા છે એમની પાસે. પણ એક વસ્તુ એ બધામાં જોઈએ છે કે એમાંથી એક પણ ફેમિલી સંયુક્ત નથી. અમારું ફેમિલી આજની તારીખમાં પણ એને સંયુક્ત છે, એનો બહુ જ મોટો આનંદ છે. અને સાચી વાત છે કે એ સાથે રહીને સાથે સરસ જીવન જીવવું, ફક્ત પૈસાથી કંઈ સુખ નથી. તમે આફ્રિકા છોડ્યું તમારા પરિવારે, પછી આફ્રિકા સાથેનું નાતું બિલકુલ તૂટી ગયો કે ક્યારે જવા આવવાનું થાય છે? ના, જઈએ છીએ આવીએ છીએ. અને અત્યારે પણ જો મને કોઈ હોલિડે માટે મોકલે, અઠવાડિયું આપે કે 10 દિવસ આપે કે 15 દિવસ આપે, અત્યારે બી મારી ફર્સ્ટ પ્રેફરન્સ તો ઈસ્ટ આફ્રિકા દ્વારા જોઈએ. અને આફ્રિકા જવું મને બહુ ગમે, યુકે જવું નથી. એટલે હજી તમારા હૃદયમાં આફ્રિકા માટેનો પ્રેમ એટલો જ? બહુ જ પ્રેમ છે, બહુ જ પ્રેમ છે. કિરણભાઈ.